કહેવાય છે કે કાયદાના હાથ લાંબા હોય છે, મોટામાં મોટો ગુનેગાર આખરે પકડમાં આવી જ જાય છે, પણ રાજકોટના એક કેસમાં આ વાત ઊંધી પડે છે. ગોંડલના ધારાસભ્ય એક કેસમાં 3 વર્ષથી ભાગેડું છે, વળી તેઓ અનેકવાર જાહેરમાં દેખાઈ ચૂક્યા છે પણ પોલીસને દેખાતા નથી. જિલ્લાના કોટડા સાંગાણી સેક્ટર રિફોર્મ યોજનામાં ભ્રષ્ટાચારના કેસમાં ધારાસભ્ય ચંદુભાઈ વઘાસિયા 3 વર્ષથી ભાગેડું છે, આમ છતાં જિલ્લા પોલીસ તેમને પકડી શકી નથી. વીટીવીની ટીમે આ મામલે જિલ્લા પોલીસ વડાનો સંપર્ક કર્યો. પોલીસ વડા પ્રેમવીરસિંહનું શું કહેવું છે સાંભળીએ. ચંદુભાઈ વઘાસિયાને શા માટે પકડવામાં આવતા નથી? તો જિલ્લા પોલીસ વડાએ જવાબ આપ્યો કે આ કેસની તપાસ સીઆઈડી ક્રાઇમ કરી રહી છે. રિપોર્ટરે ફરીથી પૂછ્યું, એવો કોઈ નિયમ છે કે સીઆઈડી પાસે તપાસ હોય તો પોલીસ તેને પકડી ન શકે? આ સવાલના જવાબમાં જિલ્લા પોલીસ વડાએ કહ્યું કે ના ના, એવું નથી, કેસની ફાઇલ સીઆઈડી પાસે છે. આ જવાબ બાદ રિપોર્ટરે પૂછ્યું કે આ પહેલા તો આ કેસની તપાસ તમારી પાસે હતી? તો આ પ્રશ્નના જવાબમાં પોલીસ વડા પ્રેમવીરસિંહે કહ્યું, મને આ કેસની હાલ કોઈ જાણ નથી. જિલ્લા પોલીસ વડા સીઆઈડીની વાત કરી રહ્યા છે. વીટીવી રિપોર્ટરે બાદમાં સીઆઈડીના અધિકારીઓનો સંપર્ક કર્યો. અધિકારીને રિપોર્ટરે પૂછ્યું, શા કારણે ચંદુભાઈની ધરપકડ નથી થતી? તો અધિકારીએ જવાબ આપ્યો કે જિલ્લામાં હાલમાં સીઆઈડીમાં ડીવાયએસપી કક્ષાના અધિકારી ધરપકડ કરી શકે, હાલ પીઆઈ ડીવાયએસપીના ચાર્જમાં છે. રાજકોટ પોલીસ અને સીઆઈડીના જવાબો મળ્યા. જોકે ધારાસભ્ય ચંદુભાઈ વઘાસિયા ગુરુવારે જ એક ખેડૂત સંમેલનમાં કેન્દ્રીય મંત્રીની બાજુમાં જોવા મળ્યા. પોલીસ માટે 3 વર્ષથી ભાગેડું ચંદુભાઈ જાહેરમાં જ જોવા મળ્યા, આમ છતાં પોલીસ કે સીઆઈડી તેમને પકડી ન શકી. આ ધરપકડ ન થવા પાછળ રાજકોટવાસીઓમાં પણ તર્ક વિતર્ક થઈ રહ્યા છે. આખરે ધરપકડ ન થવા પાછળ કોનું દબાણ અને શું હેતુ છુપાયેલો છે? કેમેરામેન ઘનશ્યામ કાચા સાથે પરાક્રમસિંહ જાડેજા, વીટીવી રાજકોટ.